ત્રીજા રાઉન્ડની અંદર પણ ત્રણ રાઉન્ડ પડશે, છ છ ને સાત ના. પહેલા રાઉન્ડની અંદર સૌથી પહેલું આવે ધારમાં ચક્ર. ભગવાન જયારે વિહાર કરતા હોય કે ભગવાન જયારે સમવસરણમાં હોય ત્યારે એમની આગળ ધર્મચક્ર હોય છે. સુંદર મજાનું સોનાનું દંડ હોય છે, હીરાથી જડેલું હોય છે, એની ઉપર આ બધા આરાઓ છે. અને આવા ધર્મચક્રને ખુદ દેવતાઓ હાથમાં લઈ ભગવાનની આગળ આગળ ચાલતા હોય છે. ભગવાન જયારે એક ગામથી બીજા ગામ વિહાર કરે ત્યારે આકાશની અંદર ધર્મચક્ર પ્રભુની આગળ 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 ચાલ્યા કરે. અને ભગવાન જયારે સમવસરણમાં બિરાજમાન થાય ત્યારે ચાર દિશામાં ચાર ધર્મચક્ર સુવર્ણના કમળ ઉપર ગોઠવાય છે. ચક્રવર્તીના ચક્રને પણ ઝાંખું પાડે એવું આ ધર્મચક્ર. ચક્રવર્તીનું ચક્ર ક્યારેક ફેલ પણ જઈ શકે છે. ગયું તું કોના ઉપર? ભરત ચક્રીએ જયારે બાહુબલી પર ચક્રરત્ન ફેંક્યું, રીબાઉન્સ, કારણ કે સ્વગોત્ર ઉપર ક્યારે ચક્ર ચાલતો? બે ભાઈ હતા ને, ભરતે બાહુબલી પર ગુસ્સામાં આવીને ચક્ર ફેંક્યું પણ ચક્ર પ્રદક્ષિણા આવીને પાછું આવી ગયું. એનો મતલબ એ થયો કે ચક્ર ત્યાં નકામું ગયું, ફેલ ગયું. પણ આ એ ધર્મચક્ર છે, ક્યારે ફેલ ન જાય. ધર્મચક્ર પ્રભુનો અતિશય છે. ધર્મચક્ર નામનું તીર્થ છે. ક્યાં છે? નાસિક. મને ખબર હતી તમે નાસિક જ બોલવાના છો. નાસિક તો હમણાં થયું, હજારો લાખો કરોડો અસંખ્ય વર્ષ પહેલા ધર્મચક્ર નામનું તીર્થ સ્થપાયું. આ અવસર પીણીનું પહેલું તીર્થ હતું અને તીર્થ તક્ષશિલામાં હતું. નાલંદા અને તક્ષશિલાના નામ સાંભળ્યા? અમદાવાદમાં છે નાલંદા અને તક્ષશિલા. આ બધી રેપ્લિકાઓ છે, રેપ્લિકા ના કહેવાય. તક્ષશિલા જ્યાં બાહુબલી રાજ કરતા હતા અને ભગવાન ઋષભદેવ વિહરતા વિચરતા તક્ષશિલામાં પધાર્યા. સાંજના સમયે કાયો સ્વર્ગ ધ્યાનમાં ઉભા રહી ગયા. બાહુબલીને સમાચાર મળ્યા. બાહુબલીએ નક્કી કર્યું, આવતીકાલે વાતે ગાતે ઠાઠથી ભગવાનને વંદન કરવા જઈશ. સવારે આવ્યા ત્યારે ભગવાન વિહાર. અમે પુષ્પદનમાં સાંજે આવીને સવારે જતા રહી, તમને ખબર પડે ખરી હું આવ્યો હતો શેષકાળમાં. તો મારે પ્રકાશભાઈને કેવડાવવું પડે, વોટ્સએપ ગ્રુપમાં નાખો, આપણે ત્યાં જે ચોમાસું કરી ગયા હતા એ મારા સાહેબ પધાર્યા છે, સાંજે સ્થિરતા અને સવારે આહા. અત્યારે આ તમારું વોટ્સએપ એ ધર્મચક્ર છે, બધે સમાચાર ફેલાવે. જુઓ બાહુબલી સવારે જયારે આવ્યા ત્યારે ઋષભદેવ ભગવાન વિહાર કરી ગયા છે અને દુઃખ થયું, બહુ દુઃખ થયું. એના મોઢામાંથી ચીસ પડી ગઈ, અલ્લાહ. અલ્લાહ એટલે આદિનાથ. તમને ખબર છે આખા મુસ્લિમ ધર્મની બધી જ વાતોને જૈન ધર્મ સાથે જો કમ્પેર કરવામાં આવે તો મેચ થાય છે. એ લોકો અલ્લાહ બોલે છે, એ અલ્લાહ અલ્લાહનો અપભ્રંશ. સૌથી પહેલી બૂમ બાહુબલીએ મારી, એ બૂમને પકડીને એ લોકોએ અલ્લાહ અકબર એ બૂમ શરૂ કરી. અકબર એટલે મોક્ષ, જ્યાં કબર નથી એ અકબર. મનુષ્ય લોકમાં તો કબર છે ને, મોક્ષમાં કબર હોય નથી. જ્યાં જન્મ નથી, જ્યાં મરણ નથી, જ્યાં કબર નથી, જ્યાં સ્મશાન નથી એને મોક્ષ કહેવાય. અકબર, અલ્લાહ અકબર, અલ્લાહ અકબર, હે ભગવાન ઋષભદેવ જેને જન્મ મરણ નથી, અજરામર છો, તમે ક્યાં ચાલ્યા? આ બાંગ પોકારી. ચલો એની અંદર ઊંડા ઉતરશું તો આપણી ટ્રેક બદલાઈ જશે. તો ભગવાન વિહાર કરી ગયા, ભગવાનની યાદમાં એને રત્નમય પીઠની સ્થાપના કરી, ત્યાં ધર્મચક્ર ઉભું કર્યું અને એ આ અવસર પીણીનું પહેલું તીર્થ ધર્મચક્ર આજે વિસ્મૃત થઈ ગયું. એની યાદમાં નાસિકમાં અમારા આચાર્ય જગવલ્લભ સુરીજીએ ધર્મચક્ર તીર્થ બનાવ્યું. ધર્મચક્ર અતિશય છે, ધર્મચક્ર તીર્થ છે, ધર્મચક્ર નામનું તપ પણ છે અને ધર્મચક્ર નામનું પૂજન છે. પંચનમસ્કાર ચક્રનું બીજું નામ છે. આપણે જેમ 108 પાર્શ્વનાથ પૂજન, આપણે જેમ સિદ્ધચક્ર પૂજન, આપણે જેમ શાંતિ સ્નાત્ર બધું ભણાવીએ ને, એવું ધર્મચક્ર નામનું પૂજન પણ છે. આવા ધર્મચક્ર માટે કહેવાય છે એનું જેવો ધ્યાન કરે. અરે ધ્યાન એટલે ધર્મચક્રને ખાલી તમે યાદ કરો ને, સ્મૃતમપી પરપક્ષમ મદાપહમ,
બીજા પક્ષ એટલે કે દુશ્મનના તમારા કોઈ કોમ્પિટિટર હોય એનો જો બહુ અહમ બહુ ઈગો એને બહુ ચરબી ચડી ગયો ને એને ઉતારવા માટે એની સામે તમારે પડવાની જરૂર નથી, એની સામે કંઈ બોલવાની જરૂર નથી. તમે ખાલી ધર્મચક્રનું ધ્યાન ધરો, ઓલાનું મદ, ઓલાનું માન, ઓલાનું અભિમાન, ઓલાનો અહંકાર. આજે પણ ધર્મચક્રના પ્રભાવે પ્રભાવ વધે છે એવું ધર્મચક્ર વિદ્યામાં લખેલું છે. આવું આ ધર્મચક્ર ભગવાનને જ્ઞાન થયા પછીનું પહેલો અતિશય.